નમસ્કાર મિત્રો, સ્વાગત છે સિલરના યુટ્યુબ ચેનલમાં. હાલ એક ઓફિશિયલ સૈદ્ધાંતિક ન્યૂઝ આવી રહ્યા છે. ઘણા સમયથી ચર્ચામાં હતો તે મુદ્દો કે 3/2/2019 રોજ બિનસચિવાલય ક્લાર્કની એક્ઝામ લેવાશે કે કેમ. તો હાલ આ એક લેટેસ્ટ પરિપત્ર થયો છે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી રાજકોટ દ્વારા, અને તમામ આચાર્ય અને કેન્દ્ર સંચાલકને ઉદ્દેશીને આ પત્ર લખવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે 3/2/2019 બિનસચિવાલય અને 10/2019 રાજ્યવેરા નિરીક્ષકની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવા બાબતનો પત્ર લખવામાં આવ્યો છે મિત્રો. તો આ વિશિષ્ટ સંદર્ભ સાથે આ પત્ર લખવામાં આવ્યો છે, અને આમાં દર્શાવવામાં આવ્યું છે કે દર્શિક પત્રથી 3/2/2019 રોજ ગાંધીનગર દ્વારા બિનસચિવાલય કઈ 12-2 દરમિયાન રાજકોટ શહેર ખાતે લેવાની હતી, પરંતુ સંદર્ભ 3 મળેલ સૂચનાને ઉક્ત પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવે છે, જેથી નવી તારીખ હવે પહેલાના માધ્યમથી જણાવવામાં આવશે. તો આ જે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એ પહેલાં ના પાડતા હતા કે 3/2 એક્ઝામ નથી, તો 3/2 એક્ઝામ તો હતી જ, પણ હાલ હવે આ એક્ઝામ મોકૂફ રાખવામાં આવેલી છે. હવે જે નવા ન્યૂઝ મળે છે અમે તમને માહિતગાર કરતા રહીશું ક્યારે એક્ઝામ છે એ, અને ખોટા કોઈ પણ પ્રકારની અફવામાં આવતા નહીં મિત્રો. એક્ઝામ મોકૂફ રાખી છે, પરીક્ષા કેન્સલ નથી થઈ મિત્રો, એટલે એક્ઝામની નવી તારીખ હવે બહાર પડશે ત્યારે અમે વિડીયો બનાવીને આ ચેનલમાં અપલોડ કરી દઈશું. એ વિડીયો તમને ઝડપથી મળે એટલા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોનને એક્ટિવેટ કરી દેજો, કે જેથી કરીને અમે એ બાબતનો વિડીયો મૂકીએ તો તમને તેની માહિતી સમયાંતરે મળતી રહે. ધન્યવાદ.